માખણ ચોરાયો મૈયા મોરી. તો આજે જે જન્માષ્ટમી છે અને સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે થઈ રહ્યો છે. તો અત્યારે હું આપને બતાવી દઉં મિત્રો, હું સુરત શહેરના ભાગલ રાજમાર્ગ પર છું ને અત્યારે આપ પાછળ જોઈ શકો છો. મારા કેમેરામેનને બતાવીશ કે જરાક ઉપર કેમેરા કેરીને બતાવે કે અત્યારે 60 થી 70 ફૂટની દોરી ઉપર, ઊંચાઈ ઉપર જે મટકી બાંધવામાં આવ્યું છે અને જે ટીમ દ્વારા જે મટકી ફોરમાં આવશે એ ટીમને 1,51,000 રૂપિયા જે ઇનામ રાખવામાં આવ્યું છે. જે અત્યારે આપ જોઈ રહેશો ખૂબ હર્ષ ઉલ્લાસથી જે ભારી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, જે ભગવાન શ્રી કૃષ્ણનો જે ભક્ત છે એ પણ ઉપસ્થિત છે. આજે ખૂબ ઉલ્લાસ સાથે જે છે આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ જે આજે મનાવવામાં આવી રહ્યું છે. જન્માષ્ટમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. કૃષ્ણ જન્માષ્ટમી, ગોકુલાષ્ટમી અથવા શ્રી જયંતિ તરીકે પણ ઓળખાય છે. તો આ વખતે જન્માષ્ટમી 27 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યું છે. આ દિવસે વિષ્ણુના 8મા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. વૈદિક અનુસાર આ વર્ષે ભગવાન કૃષ્ણનો 5251મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. તો જન્માષ્ટમી સૌથી મોટી ઉજવણી મથુરા, વૃંદાવન અને દ્વારકામાં થાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ અહીં થયો હોવાનું માનવામાં આવે છે અને તેમના ઉછેરના વર્ષો અહીં વિતાવ્યા હતા. તો આજે જન્માષ્ટમીના શુભ અવસર પર સુરત શહેરના રાજમાર્ગ ભાગલ ખાતે ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે જે જન્માષ્ટમીની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ભાગલ 4 રસ્તા પાસે જે માટલી ફોરવામાં આવશે તેમનું હાઇટ લગભગ 60 થી 70 ફૂટ જેટલું છે, જેમાં 11,000 થી લઈને 21,000 સુધી ઇનામ રાખવામાં આવ્યું છે.